સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ભાજપ દ્વારા 370 મોન્સૂન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટ પ્રેરિત સાબરકાંઠા જિલ્લા ભાજપ આયોજિત 370 મેડિકલ મોન્સૂન ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 અને 35 હટાવી લેવામાં આવી તે આપ સૌ જાણતા હશો. આ ઐતિહાસિક નિર્ણયને સમગ્ર વિશ્વએ વધાવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પણ આ નિર્ણયને વધાવવા માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ દિનાંક 17/9/2019 થી પંડિત દીનદયાળ જન્મ જયંતિ 25/9/2019 સુધી સમગ્ર રાજ્યમાં 370 મોન્સૂન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે તારીખ 27/9/2019 શુક્રવાર સમય સવારે 9 થી 12 કલાક સ્થળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તલોદ કેમ્પ ઉદ્ઘાટક શ્રી ગજેન્દ્રશ્રી પરમાર દ્વારા ધારાસભ્ય શ્રી પ્રાંતિ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત લીનાબેન વ્યાસ, સાબરકાંઠા જિલ્લા મંત્રી ભાજપ દામોદરભાઈ પટેલ, પ્રમુખ શ્રી તલોદ શહેર ભાજપ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મુગળ, શહેર મંત્રી બાબુભાઈ પટેલ, એલ પટેલ, જસવંતસિંહ ઝાલા, અશોકભાઈ પટેલ, પૂર્વ એપીએમસી ડિરેક્ટર મોન્સૂન કેમ્પમાં જનરલ સર્જન, હાડકાના નિષ્ણાત સર્જન, કાનના ગરાના રોગના નિષ્ણાત ફિઝિશિયન, આંખના રોગના નિષ્ણાત, આંખના રોગના નિષ્ણાત ડોક્ટર, સ્ત્રીરોગ અને વેદન્ત નિવારણ નિષ્ણાત દ્વારા સમગ્ર કેમ્પમાં ગરીબ વર્ગના તેમજ કેમ્પમાં આવેલ લાભાર્થીઓને સેવાનો લાભ મળ્યો હતો. આ કેમ્પમાં ખૂબ જ મોટા પ્રમાણમાં તલોદ શહેર તથા આજુબાજુના ગામડાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સૈયદ સોએબ, ZS TV, હિંમતનગર. એમાં આયુષ્યમાન કાર્ડના જે દર્દી હોય, બીજા ઘણા ગરીબ દર્દી છે, અમારા તલોદની આરોગ્ય ટીમ, જે ડૉક્ટરની ટીમ છે, અમારી સારામાં સારી કામગીરી આપી રહી છે. અને એ સિવાય પણ સારા ડૉક્ટરો એવું આવ્યા અને ગરીબ નરમ નાના જે મારા ગરીબ માણસો છે એમની સેવા માટે આજે આ કેમ્પનું આયોજન કર્યું છે. અને આવનારા સમયની અંદર આ શિબિરની અંદર ડૉક્ટરોની ખૂબ સારી કામગીરી હોય એના અનુસંધાને આવનારી શિબિરની અંદર અમે એક માગણી પણ કરી સરકારની અંદર કે આ સિવિલ ખૂબ જૂની સિવિલ છે, 50 વર્ષ જૂની સિવિલ છે. અમદાવાદ સિંધા સિવિલનું 50 બેડની જગ્યાએ 100 બેડની થાય એ અમારી સરકારમાં રજૂઆત પણ કરી છે. અને આ જે ડૉક્ટરો આજે સેવા આપી રહ્યા છે એમની ટીમ, અમારી આખી ભારતીય જનતા પાર્ટી ટીમ અને નગરપાલિકાના કોર્પોરેટરો અને સર્વ તલોદ તાલુકામાં બધાયેલા સર્વ દર્દીઓનો હું આ તબક્કે આભાર માનું છું અને એમને ખૂબ મારી શુભેચ્છાઓ આજના.